પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે જેઠ સુદ ત્રીજ તારીખ 9 જૂન 2024 આજની આપણી આ રવિવારની સત્સંગ સભા આપણે હર હંમેશા મુક્તોને લેતા હોઈએ છીએ, પણ આ વખતે શિબિર જે છતેડી ધામે પાટોત્સવ પ્રસંગે થયેલી એ શિબિરમાં સંતોના પ્રવચનો હતા. સંતોએ ખૂબ સરસ ભગવાનના મહિમાની, ભગવાનના ચરિત્રોની વાત કરેલી, તો આજે એ શિબિરનો એક અંશ લઈશું. તો સદગુરુ શ્રી શ્વેત વેંકુરદાસજી સ્વામીએ એ શિબિરમાં જે આપણને લાભ આપેલો, મહારાજના ચરિત્રો કહેલા, એનો લાભ આજે આપણે લઈશું. અને ત્યારબાદ મુનિસ્વામીના આશીર્વચન લઈ અને ત્યારબાદ ધૂન કરી આજની આપણી આ રવિવારની જે સત્સંગ સભા એની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશ્વર મણિ ચાલુ. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. સવારે પ્રથમના વચનામૃતમાં કઠણમાં કઠણ સાધનની વાત કરી અને આમાં મહારાજ કે વાસના ટાળવી એ સૌથી મોટું સાધન છે, તો એની અંદર ભગવાનનું મહાત્મય, આત્મનિષ્ઠા ને ત્રીજું શું કીધું, વૈરાગ્ય, આ ત્રણ હોય તો વાસના ટળે છે. આત્મનિષ્ઠા હોય તો દેહાદિકની અંદર સુખ દુઃખ આવી પડે ત્યારે કોઈનો એને અવગુણ ન આવે. આત્મનિષ્ઠા દઢ જેને કરી હોય તો એનાથી ભગવાનના ભક્તનો અપરાધ ન થાય, કારણ કે બાપાએ એ જ વાત કરી વાસના ટાળવાની. કારણ દેહને ભગવાનના સ્વરૂપને વિશે જોડાય ત્યારે બાપાએ એ વાત કરી કે વાસના ટળે છે. કારણ દેહ શેકાઈ જાય તો પછી આંબલીના બીજની જેમ ફરી પાછું ઉગે નહીં, તો વાસના ટાળવી એ મોટું સાધન છે. તો એની અંદર એક ભગવાનનો મહિમા, ભગવાનનો મહિમા એવો સમજે તો એની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. જેવા ભગવાન અને ભગવાનના મુક્તોને સમજે, એક વચનામૃતમાં તો મહારાજે એવું કીધું કે મહાનિષ્કામી હોય પણ ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે દોષ પરઠે તો એવો કૂતરા જેવો કામી થઈ જાય છે. મહાનિષ્કામી હોય તોય કામી ક્રોધે લોભીપણું જેવું ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે સમજે એ દોષ એમાં ન હોય તો એમાં આવીને નિવાસ કરે છે. એટલે ભગવાનના ભક્તોને અને ભગવાનને નિર્દોષ સમજવા એ બહુ મોટી વાત છે. સત્સંગનું રહસ્ય એ છે. સત્સંગની અંદર સુખ તો આવે, કારણ કે ભગવાનના ભક્તોને વિશે જ્યાં સુધી આત્મનિષ્ઠા ન થઈ હોય, આત્મબુદ્ધિ ન થઈ હોય, ત્યાં સુધી જાણે અજાણે ક્યાંક ભગવાનના ભક્તોનો અવગુણ આવે છે. અને ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજે તો એની અંદર સેવા કરવાની શ્રદ્ધા આવે છે.
અને ભગવાનને ભગવાનના ભક્તની સેવાથી અંતકરણ નિર્મળ થાય છે. જ્યાં સુધી ભગવાનને ભગવાનના ભક્તની વિશે આત્મબુદ્ધિ અને સેવા ન કરે ત્યાં સુધી એમાં ગુણ આવતા નથી. એટલે મોટા મોટા સંતો હતા, મુક્તો હતા, એમને ભગવાનને ભગવાનના ભક્તોને વિશે કેવી આત્મબુદ્ધિ હતી એની થોડી વાત કરવી છે. મહારાજ ગઢડાની અંદર આટલા વર્ષો સુધી રહ્યા તોય લાડુબા દાદા ખચર જીવબા એમનો પ્રેમભાવ, એમને ભગવાનને ભગવાનના ભક્તોને વિશે કેવી આત્મબુદ્ધિ હતી એ મહારાજના આપણે ચરિત્રો જોઈએ તો એમાંથી ખ્યાલ આવે છે. તો અનેક પ્રકારના સંતો ભક્તો એમને ત્યાં આવતા અને પ્રેમથી દાદા ખાચર એટલી સેવા કરતા કે સારું એ બધું મહારાજને અર્પણ કરી દીધેલું. અને ભગવાનને ભગવાનના ભક્તોને જુએ, સંતોને જુએ એટલે એમને ખૂબ ભાવ થતો. અને સત્સંગમાં જો લાડુબાનું હોત, જીવબા ન હોત, દાદા ખચર ન હોત તો મહારાજનો સ્વભાવ તો એવો હતો કે ગોદોહન માત્ર પણ એક જગ્યાએ મહારાજ રહીએ પણ એથી વધારે ન રહીએ. એટલે કે આજે સવારે અહીંયા હોય તો સાંજે બીજે હોય, ને સાંજે અહીંયા હોય તો સવારે પાછા બીજી જગ્યાએ હોય. મહારાજ કે અમને કેટલાય મોટા મોટા મળ્યા, ધન દેનારા, રાજ દેનારા, પણ મહારાજ ત્યાં ક્યાંય રહ્યા નહીં. પણ દાદા ખાચરને ત્યાં રહ્યા એનું કારણ શું? કે એમને મહારાજને વિશે તો ભાવ ખરો જ, પણ એમના સંતો એમના ભક્તોને વિશે પાછો ખૂબ જ ભાવ, ઘસારો ખંભવાનો. હવે મહારાજ બેઠા હોય અહીંયા તો કેટલા મુમુક્ષુ આવે. સચ્ચિદાનંદ સ્વામી આવ્યા ઘરેથી સાધુ થવા, હજી તો ગૃહસ્થના ઓલામાં હતા, બધાએ જમી પરવારેલા, 2 વાગ્યાનો સમય થયો. મહારાજના દર્શને આવ્યા તો પહેલાં તો એ ખોલડિયા જ રહેલા હંસરાજ સુતારને ત્યાં, કે મારે અહીંયા રહેવું. તો કે રહ્યો કંઈ વાંધો નહીં, મારે પગાર કાંઈ નથી જોતો, પણ અહીંયા થોડાક દી રહેવું, પછી સમયો આવે ને નજીક એટલે મહારાજ પાસે જઈશ. તે શું આખા ઘરનું રાંધે એટલું બધું સચ્ચિદાનંદ સ્વામી ખાઈ જાય, એક બાજુ ઘરની એક બાજુ સચ્ચિદાનંદ સ્વામી. તો કે આવા હાથી આપણે જોઈએ નહીં, ઘરના બધા અકળાય. અને ઓલામને મહિમા કે ભાઈ આપણે ક્યાં રાખવા, થોડાક દી રહીશે પછી જશે એમ. આવા ભગવાનના પણ મહિમાનો એટલે સેવા શ્રદ્ધા બહુ અઘરી છે. પછી કે હાલો હવે તમે, હવે સમય આવે એટલે હવે હું જઉં. કે થોડીક વાર હતી તો એ વહેલા પછી પહોંચ્યા. 2 વાગ્યાનો સમય, મહારાજે જોયું કે આ તો ભૂખાશે, ચાલીને આવ્યા. જીવબાને બોલાવી આવે, એ વખતે ગેસના ચૂલા નહીં, બધું લાકડામાં રસોઈ કરવાની, જમીન પરવાયરા હોય, આખો દિવસનું ઓલું હોય. મહારાજ કે જીવબાને બોલાવ્યા કે આ જો ભગવાનના મોટા ભક્ત છે. સચ્ચિદાનંદ સ્વામીનો મહિમા કીધો. અને ભગવાનના ભક્તને જમાડવા, એને ઓલું કરવું, સેવા કરવી, એનો મહિમા પહેલાં કીધો મહારાજે, પછી મૂકલા કે આમને જમાડો. તો જીવબા તો ખૂબ લાડુ રાજી થયા કે આવા મોટા ભક્તો હોય, મારા એવો ભાગ્ય આમને જમાડવા. તે રોટલા કરતા જાય, એક પછી એક તે 20 રોટલા થયા, ડબ્બામાં લોટ ખૂટી ગયો, 20 રોટલા જમી ગયા એ વખતે મોટા મોટા. પછી જીવબાને એમ થયો લોટ તો થઈ રહ્યો, 2 કલાક થઈ જાય, 2 કલાકમાં બને નહીં 20 રોટલા, તમારે હરખા કરવા હોય તો વાર લાગી જાય. 1.5 કલાક થઈ ગઈ, પછી ડબ્બો ફડાયો કે આ પીટીઓ કાર્ડ આવ્યો કે શું, આટલું બધું જમે હે. તો પછી સચ્ચિદાનંદ સ્વામી કે માજી હવે થાયકા હોય તો રાખો, સાંજે વાળું કરશું. લો હવે આવા હોય પછી તો
મહારાજ પાસે દર્શને ગયા કે મહારાજ આવા તો ભગત અમે કોઈ જોયા નહીં, લોટ થઈ રહ્યો ને આટલા રોટલા ખાઈ ગયા, તો આ કોણ છે અને આ કેટલા દી રહેવાના છે? એવું થાય ને કે આ તો બહુ મોટા મુક્ત છે, કે હવે તો મારી અરે કાયમ રહેવાના છે. આ તો સાધુ બનાવ્યા મહારાજે સચ્ચિદાનંદ સ્વામી નામ પાડ્યું. મહારાજ કે આટલી બધી ભૂખ કેમ રાખી છે? મહારાજે થાળની પ્રસાદી આપીને ત્યાં એમની ભૂખ આવ શાંત થઈ ગઈ, પછી ગમે એટલું આપે. અને એવી આત્મબુદ્ધિ થઈ મહારાજની સાથે, અને એમનો પ્રેમ, એમનો ભાવ. સચ્ચિદાનંદ સ્વામીની તો ઘણી વાતો છે, અને એવા પ્રેમી હતા અને મહારાજની સેવાને વિશે એટલી એમને શ્રદ્ધા, તો મહારાજ જ્યાં જાય ત્યાં એમને સાથે લઈ જતા. એકવાર મહારાજ વહેલી સવારે નીકળ્યા અને સચ્ચિદાનંદ સ્વામીને લઈ જવા ભૂલી ગયા. દરબારગઢમાં આવ્યા હતા મહારાજ નહીં, લક્ષ્મીવાડીએથી, કે મહારાજ તો ગયા આમ તો પાછળ પાછળ દોડ્યા. તે મહારાજ વહેલા નીકળેલા 4 વાગ્યાના, ઘણા આગળ વ્યા ગયેલા. પછી અંજવારું થવા આવ્યું, ત્યાં એક તળાવડું આવ્યું, ત્યાં ક્યાં બધાએ સ્નાન કરી લ્યો, પૂજાપાઠ કરો. ત્યાં પાછળથી ધૂળની ડમરી ઉડતી આવે. મહારાજે જોયું કે આ કોણ આવે છે, પછી પાછા આવ્યા ઓળખા. એટલે મહારાજ કહે, આટલું અમારામાં હેત રાખો છો તો મરીને ક્યાંક ભૂત થશો. મહારાજ કે મરીને ભૂત થઈશ તો વળગીશ તો તમને જ વળગીશ. આવા પ્રેમી ભક્ત મહારાજ કાયમ સાથે રાખે. મહારાજનો વિયોગ થાય તો રૂવાડે રૂવાડે રુધિર આવતું, અને મહારાજની સાથે એવી આત્મબુદ્ધિ. મહારાજ ધરમપુર પધાર્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને લઈ નહોતા ગયા અને ભલામણ કરેલી આયના આ રેજો. અને પછી સ્વામી કાંઈ જમતા નહીં, મહારાજ ધરમપુરમાં જમે એની સાથે અહીંયા જમતા. ઘણા દિવસ વહી ગયા, લાડુબાન જીવબાન બધાએ દાદા ખાચરની મૂંઝાણ કે આવા ભગવાનના સંત જમે નહીં તો અમારે કેમ જમાય. એટલે સચ્ચિદાનંદ સ્વામી કે તમે જમો, તમે શું કામ નથી જમતા? હું તો મહારાજ સાથે નિત્ય જમું છું, પણ કોઈએ પ્રત્યક્ષ જમતા જોયેલા નહીં, એટલે કે કોઈ જમે ન જમે સ્વામી કહે પણ મનાય નહીં. એટલે સ્વામી કે તમે જમો, હું તો હમણે બિરણ જમ્યો, કે મહારાજ ત્યાં ધરમપુરમાં અત્યારે બિરણ જમ્યા. પછી ઉલટી કરીને બતાવ્યું તો તાજો બિરણ જ્યાંથી કાઢી બતાવ્યો, પછી બધાએ જમ્યા. આવા ભક્તો હતા. તો એવા મોટા હોય જે મહારાજના સ્વરૂપને વિશે જોડાઈ ગયા હોય, એને વિશે આત્મબુદ્ધિ થાય તો એના વિશે હેત થવાથી, એનો ગુણ આવવાથી આ જીવની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. તો ભગવાન અને ભગવાનના ભક્તોનો ગુણ આવે એટલા માત્રમાં સમાધિ થઈ જાય છે. વડતાલના વચનાવ્રતમાં પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કોઈ કુપાત્ર જેવો જીવ જણાતો હોય એને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ છે? ત્યારે મહારાજ કે જગતના જીવ જેમ જાણે છે એમ નથી. મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો જેને ગુણ આવે છે એના તમામ પાપ તત્કાળ નાશ પામી જાય છે અને એને સમાધિ થઈ જાય છે. ખાલી ગુણ આવવા માત્રથી, આ બધું સાધન નહીં તો આપણે કરવાનું છે, પણ જો એક ભગવાનના ભક્તોનો તમને ગુણ આવી જાય તો સર્વ સાધનની અવધિ આવી જાય છે. એટલે બાપા જેવા મોટા હોય એને વિશે આત્મબુદ્ધિ, એના વિશે પ્રેમભાવ થયો હોય અને એવા મોટા રાજી થાય તો પછી કારણ દેહની પણ નિવૃત્તિ પમાડી દે, વાસના નહીં, જીવમાંથી જ હાવ નાશ પામી જાય. એ બાપાનો રાજીપો થાય, મોટા એવા હોય કૃપા કરે તો એમના ગુણ માત્રથી આટલું મોટું કામ થાય છે.
એટલે સત્સંગની વિશે આત્મબુદ્ધિ હોય, ભગવાનના ભક્તોનો મહિમા હોય, તો એને સેવા કરવાની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. તો વાત એ કરતા હતા કે દાદા ખાચરને કેવી આત્મબુદ્ધિ, ભગવાનના ભક્તોને વિશે અનેક પ્રકારના ભક્તો આવતા. એક માજીએ દાદા ખાચરના પટારામાંથી જોયા હશે રૂપિયા તો 400 રૂપિયા લઈ લીધા, પોટકો લઈ અને પોતાના ગામ તરફ હાલવા મીધા. મહારાજે અંતર્યામીપણે જાણ્યું બધે આમ આમ લઈને જઈશે તો અહીંયા ખાલી થઈ જશે અને આ દોષમાં પડશે. એટલે મહારાજે એના નેત્રનું તેજ ખેંચી લીધું. માજી એના ગામ બાજુ જાય તો દેખાય નહીં, આમ ગઢડા બાજુ જુએ પાછા આવે તો એનો કોઈ રસ્તો હુજે. એટલે હતા ભગવાનના ભક્ત, એટલે વિચાર આવ્યો કે લે મેં આ કામ કર્યું એટલે મારું બધું આવું થઈ ગયું. મહારાજ સભા ભરીને બેઠા હતા અહીંયા આવ્યા. મહારાજ પાસે 400 રૂપિયાની પોટકી મૂકી અને મહારાજના દર્શન કર્યા કે મહારાજ પાસે અજણા થઈને પૂછે કે અરે માજી, આ બધું અમને અર્પણ કરો પછી તમારા માટે કંઈ રાખ્યું કે નહીં, બધું દઈ ન દેતા? તો માજી કે મહારાજ આ ક્યાં મારું છે, આવું મારાથી ભૂલ થઈ ગઈ અને આ તો દાદા ખાચરના રૂપિયા છે. એટલે મહારાજ કહે તો તમે ચોરી કરી એમ કે? હવે મહારાજ જે ગણો તે ભૂલ ગણો કે ચોરી ગણો, પણ મારે તો આવું થયું, મારા ગામ બાજુ જાતી તો અહીંયા બધું દેખાતું જ બંધ થઈ ગયું અને પાછી વળું તો આની કોઈ રસ્તો હુજે, એટલે આ મારા રૂપિયા નથી, જે મારી ભૂલ થઈ જે કાંઈ તમે પ્રાયશ્ચિત કયો એમ કરું. મહારાજે દાદા ખાચરને બોલાવ્યો. દાદા ખાચરને કહે જુઓ આમને ચોરી કરી છે, રાજાનો ધર્મ છે ચોરને દંડ કરવો, એટલે તમે આમને સજા કરો, આમને મારો. અરે મહારાજ, એ તો તમારા કેવા મુક્ત છે કે એ તમારું અખંડ ભજન કરે, એનાથી મારાથી કંઈ મરાય કે? અરે મહારાજ કે આમ બધું કરશો તો આ બધા લઈ લઈને ભાગી જશે. દાદા ખાચરને આગ્રહ કર્યો પણ દાદા ખાચર તો થોડા મારી શકે, એમને એવી દિવ્ય ભાવ હતો એમ. પછી મહારાજે બહુ કીધું ત્યારે દાદા ખાચરે કીધું કે મહારાજ તમે આમને મારવાનું કયો છો, પણ મારો એકનો એક દીકરો હોય. શું કીધું દાદા ખાચર? મારો એકનો એક દીકરો હોય એ આ 400 રૂપિયા શું, પણ મારો એકનો એક દીકરો મારી નાખ્યો હોય, પણ એના મુખમાં જો મહારાજ તમારું નામ હોય સ્વામિનારાયણ તો હું એને મારું તો નહીં, પણ મને કોઈ દી એને મારવાનો સંકલ્પ ન થાય, આવી એમની સમજણ હતી. એટલે મહારાજ બધાય ભક્તોને સંતોને કીધું કે જો ભગવાનના ખરા ભક્તો હોય, જગતની અંદર અનેક જીવો ચોરી કરે છે, એનો અભાવ અવગુણ નથી આવતો એને, પણ આવા ભગવાનના ભક્તો હોય ક્યાંક અજાણતા ભૂલ કરી હોય તો એનો અવગુણ આવે છે. એટલે જેને ભગવાનના ભક્તોનો ગુણ આવે એના સર્વ દોષો નાશ પામે છે. મહાનિષ્ઠિત બ્રહ્મચારી હોય અને ભગવાનને ભગવાનના ભક્તોને વિશે દોષ પરઠે તો સર્વ દોષો એની અંદર આવીને નિવાસ કરે છે. એટલે ભગવાનના ભક્તોને સદાય દિવ્ય જાણવા, સ્વાભાવિક પ્રકૃતિ બધામાં રહી હોય છે નાની મોટી, એ બધા દેહના ભાવ હોય છે. આ દેહ અદૃશ્ય થાય પછી એમાં કાંઈ ઓલું થાય નહીં. એટલે સદાય ભગવાનના ભક્તોને દિવ્ય જાણી અને સેવા કરે તો અંતકરણ નિર્મળ થાય છે. લાડુબા અને જીવબા એકવાર કરિયાણા એમનું મામાનું ગામ એટલે અહીંયા પધારેલા. લાડુબા અને જીવબા વેલમાં બેસીને મીણબાઈને જોવા, મંદવાડ હતો એમના ખબર અંતર પૂછ્યા, પછી વળતા પાછા ગઢડે આવતા હતા. વેલમાં બેસીને ત્યાં વગડાની અંદર ગઢડાનો સીમાડો આવી ગયેલો તો અહીંયા રસ્તાની અંદર એક મોટું તળાવ આવ્યું. તળાવની
ઓલી પાડે, પાડની અંદર પાડ પાસેથી રસ્તો જાય તો અખંડાનંદ સ્વામી ત્યાં એમને રોગ સંગ્રહણીનો થઈ ગયેલો. તો જે કાંઈ ખાય તરત ઝાડા થઈ જાય, પેટમાં કાંઈ વસ્તુ ટકે નહીં. તો એ વખતે બધી આવી સુવિધાઓ હતી નહીં, એટલે બાપાએ કીધું કે મંદિરના ખાડે જાય તેને હજાર માળા ફેરવાય એનાથી જવાય, કારણ કે આ બધું સાફ કરવું પડતું ત્યારે. એટલે સ્વામીને એમ થયું કે અહીંયા કોઈને નડવું નહીં, એટલે એ વગડામાં રહેતા અહીંયા ત્યાં, અને શરીર હાવ ક્રૂશ થઈ ગયેલું, ખાસો સમય વ્યો ગયેલો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘરે લાડુબાન જીવબાન એમ થયું કે અહીંયા મહારાજને કોણ યાદ કરતું હશે આ વગડામાં, ઉલાન કે ઊભી રાખવે. પછી કીધું જુઓ કોણ છે, તો કે એક સાધુ છે કે, ને તપાસ કરાવી તો કે આ તો આવો એમને રોગ થઈ ગયો અને અહીંયા રીએ છે. લાડુબાન જીવબાઈ હેઠા ઉતરી ગયા વેલમાંથી, કોઈ દી હાલેલા નહીં, બધી મર્યાદાઓ સમાજની. મખમલની 11 ગોદડીઓ હતી 100-100 રૂપિયાની એ વખતે, એવી પાથરી નામ ગયેલા. પછી કે આ સ્વામીને આપણે અહીંયા લઈ જવાને હાજા કરવા. સ્વામીને કીધું કે ના ના, હું તો અહીંયા રહું, આ બધું મારે તકલીફ છે નહીં, કોઈ તકલીફ નથી બીજી, મારે ભગવાનનું ભજન કરવું. ના કે આમને લઈ જવા, તો કે આ ગોદડીઓ બધી લઈ લ્યો, આ બધી હમણે બગડી જશે. તો કે ભલે બગડી જાય, જવા દો. તો એ 7 ગોદડીઓ એ વખતે 100-100 રૂપિયાની હતી, ત્યાં દરબારગઢ પહોંચ્યા ત્યાં સુધીમાં એ બધી બગડી, એ કાઢી નાખતા આવે એવી રીતે લઈ આવ્યા. પઢડામાં 2 મહિના તો કીધું નહીં કોઈને, સેવા કરી બોલો 2 મહિના લગી. સ્વામીને જ્યારે જે કાંઈ જમવાની બીજે દિવસે ત્રીજે દિવસે ઈચ્છા થાય થોડુંક ખાય, તો એક દી પછી આખો દી ખાધું નહીં. તો લાડુબાન જીવબાન એમ થયું કે આજ કાંઈ જઈમાં નથી, પૂછાવડાવે. તો રાતે 12 વાગે પછી મહારાજે એવી પ્રેરણા કરી કે રોટલો અને તાંદળિયાની ભાજી હોય તો ખાવું થોડી, એવી ઈચ્છા થાય છે. હવે રોટલો તો કરી દે, પણ ભાજી ક્યાંથી લાવવી? લાડુબાન જીવબાઈ એક પાર્ષદને ઉઠાડ્યા, કીધું જાઓ લક્ષ્મીવાડીએ જાઓ. અને સચ્ચિદાનંદ સ્વામીને એમ કહ્યું કે મહારાજને અત્યારે તાંદળિયાની ભાજી જમવાની ઈચ્છા થઈ છે, તો તમે તોડી આપો. એટલે અહીંયા ગયા સચ્ચિદાનંદ સ્વામીને ઉઠાડ્યા. અને મહારાજની સેવાને વિશે એમને એવી શ્રદ્ધા કે અડધી રાતે મહારાજ કહેતો સચ્ચિદાનંદ સ્વામી તૈયાર હોય તો કીધું કે મહારાજને અત્યારે ભાજી જમવી છે તો તમે ભાજી હા કે તોડી આપો. એ અડધી રાત્રિએ સચ્ચિદાનંદ સ્વામીએ ભાજી તોડી આપી. એ લઈને આવ્યા 1-1.5 વાગે સ્વામીને એ ભાજીને રોટલો આપ્યો, થોડોક ખાધો પછી હોઈ ગયા. સવારે લાડુબાન જીવબા દર્શન કરવા આવ્યા મહારાજના, એટલે મહારાજને કે મહારાજ રાત્રે અમારે એક ભૂલ થઈ છે, એનું પ્રાયશ્ચિત તમને આપો. મહારાજ કે શું વાત છે કે આવી રીતે અમે આમ 2 મહિના પહેલાં ગયા હતા કરિયાણા, અહીંયાથી આવરી સંતને લઈ આવ્યા, પછી એમને કાંઈ ખાધું નહોતું, રાત્રે કે મારે ભાજી ખાવી છે, તે ભાજી તો કોણ લાવી દે? એટલે એમ કહી કે સચ્ચિદાનંદ સ્વામીને ખાવી, ત્યારે ભાઈ સવારે લઈ આવી દેશું, કોઈ તમારા નામ સિવાય જાય નહીં. એટલે અમે પાળાને મૂકલા કે મહારાજને ભાજી ખાવી, એટલે અમે એટલું ખોટું બોલ્યા. હવે આવા સત્વાદી કે જિંદગીમાં ક્યારેય કોઈને ખોટું ન બોલાવે, ખોટું કર્યું ન હોય. એટલે મહારાજ કે અમે તમારે ત્યાં એટલે જ રહીએ છીએ કે તમે જેમ અમારી સેવા કરો છો એવી ને એવી સેવા અમારા સંતોને ભક્તોને વિશે પ્રેમ ભાવ રાખીને કરો છો, એટલે અમે તમારે ત્યાં રહીએ છીએ. એ ખોટું બોલાય એ કાંઈ ખોટું નથી, અમે તમારા ઉપર બહુ રાજી છીએ. તો ભગવાનના ભક્તોને વિશે આત્મબુદ્ધિ હોય, પ્રેમભાવ હોય, તો એની સેવા કરવાની વૃદ્ધિ પામે છે. સત્સંગની અંદર મહારાજે ખૂબ સુખ આપ્યા છે,
મહારાજની શું મરજી હોય એને કોઈ જાણી ન શકે. મહારાજના સંકલ્પોથી સત્સંગની વૃદ્ધિ થઈ છે. મહારાજના સંકલ્પો એવા હોય આપણે એની મરજીને જાણી ન શકી. મહારાજ એકવાર અડાલજ પધારેલા 400 સંતોને લઈ. ત્યાંની વાવમાં મહારાજે સ્નાન કર્યું અને મહારાજ કે આ વાવ બંધાવનાર અત્યારે હાલ ધરમપુરમાં રાજ્ય કરે છે, ત્યાં એમનો જન્મ થયો છે. 400 વર્ષ પહેલાં એ તો ધામમાં આવી ગયેલા રૂડબાઈ. પાછો મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા પણ એમને વાવ એવી રીતે બંધાવેલી કે ક્યારેક આમાં ભગવાન અથવા ભગવાનના એવા સત્પુરુષ આવે ને સ્નાન કરે, આ વાવનું જળ ગ્રહણ કરે તો મારા જીવનો મોક્ષ થાય એવી ભાવનાથી પૂર્વજન્મમાં એમને એ વાવ બંધાવેલી. મહારાજ ત્યાં એકવાર પધાર્યા અને મહારાજ કે આમાં ફરી સ્નાન કરો, આનું જળ ગ્રહણ કરો અને આ જીવને સત્સંગ થાય એવો સંકલ્પ કરો. એટલે મહારાજે એવો સંકલ્પ કર્યો કે પણ નિષ્કુળાયન સ્વામી કે એમને સત્સંગ કોણ કરાવશે, એ તો રાજા છે ને સ્ત્રી છે તો અહીંયા કેવી રીતે થાય ને. મહારાજ કે હાલ પરમ ચેતનાનંદ સ્વામીને પ્રેરણા થઈ ગઈ છે એવું વાવ ઉપર બોલ્યા અને અહીંયા સ્વામી ઊભા થયા ગઢડામાં હતા. સંકલ્પ અહીંયા કર્યો ને અહીંયા ક્યાં પ્રેરણા થઈ છે કે મારે ધરમપુર જવું અને ત્યાં જઈને સત્સંગ કરાવવો એમ. તો ઊભા થયા તા તો એના હારે બીજા 20 સંતો ઊભા થયા. એટલે સ્વામી કે તમે ક્યાં આવો છો મારી હારે, મહારાજ હમણે ફરીને અહીંયા આવશે, મોક્ષ તો કલ્યાણ તો અહીંયા છે ને મને તો માન લઈ જાય છે કે એટલે હું જઉં છું. પણ હતો મહારાજનો સંકલ્પ એટલે કે તમે અહીંયા રહ્યો હું જઉં છું એટલે એમ કરીને ગયા એકલા. તો ધરમપુર પહોંચી ગયા. પહોંચી ગયા કેવી રીતે પહોંચી ગયા? પાછો એમને ગુણ આવ્યો કુશળ કુંવરબાઈને, રાત્રે પગે લાગવા આવવું, એમને બધા સંતોને જમાડે સેવા કરે એવા ભક્ત હતા. સ્વામી પાસે આવ્યા, સ્વામીને ચરણ સ્પર્શ કરવા ન દીધો કે હું પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો સંત છું કે આ તો અમે એકલા ચાલીએ નહીં, સ્ત્રીઓ સાથે બોલીએ નહીં, પણ એ બધાને મૂકીને આવ્યો, પણ તમને તમારો મોક્ષ જોતો હોય તો એમની સેવા કરો. મહારાજનો મહિમા કીધો, એમને સત્સંગ કર્યો, ત્યાં આખું રાજ્ય એમને સોંપી દીધું. સોંપી દીધું કેવું, પાછું હાથી ઉપર સવારી નીકળે, ઢોળ નગારાના બગીચામાં ફરવા જાય ને એવું બધું હતું. એટલે પછી મહારાજ 2-3 મહિને આવ્યા પાછા ફરીને ગઢડા. તો એમના સંતો કે ગુરુ તો આમ વહી ગયા છે કે અમે તૈયાર થયા તો અમને ના પાડી અને એકળમલ થઈને વ્યા ગયા છે. મહારાજ કે એ તો અમારી ઈચ્છા થઈ ધરમપુર ગયા છે ને ત્યાં બંધાઈ ગયા છે રાજમાં, હવે અમને તેડી લાવવા પડશે. તે 2 સદગુરુને મોકલા. કેવા પાછા? વ્યવહાર કુશળ એટલે બ્રહ્માનંદ સ્વામી અને મહાન સંત નિત્યાનંદ સ્વામી, કે જાઓ તમે એમને તેડી લાવો. ગયા તો આ પાછા એટલા વિદ્વાન, એને જઈને સત્સંગ કરાવી દીધો, આખું રાજ્ય એમને સોંપી દીધું. એમને આમ તો નહીં બધું થયું હોય એટલે કે કેમ મહારાજ કેમ ન આવ્યા? તો મહારાજને કે અમને મૂકલા કે તમે તે જાઓ કે નહીં આવું. કે 2 સંતો પાછા આવ્યા. પછી મુક્તાનંદ સ્વામીને કે તમે જાઓ, રાજમાં બંધાઈ ગયા છે અને પરમ ચૈતન્યાનંદ સ્વામી ન હોય તો ખાલી લાગે, મોટા સદગુરુ. મુક્તાનંદ સ્વામી પાછા શું અહીંયા ગયા ધરમપુર, હાલીને જાઓ અને આવી બધી ગાડીઓ નહીં 8 કલાકમાં અહીંયા પહોંચી જઈ, એ લાગે 8 અઠવાડિયું 10 દી 15 દી નીકળી જાય હાલીને જાયતા. ત્યાં તો સાંજનો સમય થયેલો ને આમ હવા ખાવા નીકળેલા, પાલખીને અંબાડીને બધું વાગે અને આમ હાથીમાં જોયું કે આ તો મુક્તાનંદ સ્વામી આવતા લાગે. રાખ રાખ કે હાથી હેઠો બેસાડ કે હાથીને હેઠો બેસાડ્યો. પછી ઉતરી અને મુક્તાનંદ સ્વામીને સામા ગયા. એ તો એવા સદગુરુ હતા કે એમને કાંઈ ઉપદેશ દેવો પડે કહેવું ન પડે. ચૈતન્યાનંદ સ્વામી દંડવટ કરવા માંડી પડ્યા,
મુક્તાનંદ સ્વામીને. પછી લઈ આવ્યા અહીંયાથી ધર્મશાળામાં, બધી કુશળ કુંવરબાઈને વાત કરી કે હવે તો મારા ગુરુ આવ્યા એટલે હવે મારે જવું પડશે કે. એટલે કે બાય બહુ ઉદાસ થઈ ગયા કે મહારાજને આવ્યો તેડાવો, બધા સંતોને તેડાવો અને જે કાંઈ ખર્ચ થશે એ અમે આપશું એમ. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજને અમે પ્રાર્થના કરશું, તમે પત્ર લખો. એટલે પત્ર લખો, મહારાજ ત્યાં ગયા અને કુશળ કુંવરબાઈનો મોક્ષ કર્યો. ઘણી બધી વાતો છે, એટલે આ તો બધી મારી કંઈ તૈયારી ન હોય, નિજાનંદ માટે વાંચતું હોય ને બે વાત યાદ આવી તો તમને કીધી. પણ બધા રાજી રહેજો અને સારો સત્સંગ દિવ્ય જણાય અને મહારાજ બાપાનો રાજીપો થાય અને કસર માત્ર ટળી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય એવી ચરણારવિંદમાં મહારાજના પ્રાર્થના, બાપાના ચરણારવિંદમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજે વચનામાં કીધું કે ભગવાન ના ભક્તો હોય એની વૃત્તિ તો ભગવાન માં જ રહે, અને જેને એ વૃત્તિ ભગવાન માં ન રહે તો એ ભગવાન નો ભક્ત નહીં. તો સત્સંગ આવતો હોય તો એ ધીરે ધીરે ભક્ત થશે, સત્સંગ કરતા કરતા એવો થશે. પણ એ પરિપૂર્ણ ભક્ત નહીં, એટલા ચાલુ ચાલતો ખરો પણ એકાંતિક ફેરો નહીં. આજે ખરો એકાંતિક હોય એની વૃત્તિ તો મહારાજ કહેવાની મૂર્તિ માં લે. ત્યારે બ્રહ્માન સ્વામી કે મહારાજ કેમ કરીએ તો તમારી મૂર્તિ માં વૃત્તિ રહે, એનું સાધન શું છે? મહારાજનું સાધન તો અંતર્દેશી છે. અંતર્દેશી કરી મૂર્તિ જુઓ તો અમારી મૂર્તિ માં કન્વર્તી રહે. કારણ કે અંતર્દેશી એટલે શું? અંતર માં ઊંડા ઉતરી જવું એ નહીં મહારાજ. પોતે યોગ સાધ્યો હોય તો એ અંતરમાં મેં પ્રવેશ કરી શકે છે. યોગ સિદ્ધિઓ હોય એ બીજા દિવસ નથી પ્રવેશ થાય, પણ યોગ એવો સિદ્ધ કર્યો હોય તો એ અંતરમાં પ્રવેશી છે. હૃદયમાં છ ચક્ર છે, એ છ ચક્ર દેખી શકે છે. ગુદાને વિશે, લિંગને વિશે, નાભિને વિશે, હૃદયને વિશે અને કંઠને વિશે અને પ્રકૃતિને વિશે એ છ ચક્ર છે. એ સહચક્રને ખેડીને એમથી બ્રહ્મરંદ્ર છે. એ બ્રહ્મરંદ્રમાં જાય ત્યારે એને તેજનો માર્ગ સળંગ દેખાય છે. પણ એ અંતરમાં મારા કે ચેકી જાય વળી સમાધિ થાય અને ગૌરવ જ્ઞાનમાં જાય. ગૌરવના બધા વૈભવ જુએ તો એ મારા કે અમારી મૂર્તિ નથી ખાણી પ્રતિભા નથી. તો અમારી મૂર્તિ મારે બે રૂપિયા વર્ષો હોય અને અમારી મૂર્તિ આગળ ઝાડ પર નીકળે આગળ, પણ અમારી મૂર્તિ આમ જોઈ લે એ અંતર દેખી. કેમ મહારાજ એટલું બધું એમ કીધો કે પોતાની મૂર્તિનું બળતી દઉં, કેમ કે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એને પર ભાગ્ય ટેકીને મહારાજની મૂર્તિમાં જોડાયો તો ઠેક મહારાજની મૂર્તિને પામતી અક્ષરધામમાં. સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સ્વામી ના